नमस्कार। कॉस्ट एकाउंटिंग नी अंदर आपणे मजूरी पड़तर चेप्टर नी गणतरी करीए छीए, तो जोईए आजे क्रमशः दाखला क्रम नंबर 13 अने 14। 13 मां दाखलानी पहेला थोड़ी टूंकी रकम जोई लईए अने जरूरी विगतोनी नोंध करी लईए। अलो दाखला क्रम नंबर 13, अलो तेमा नीचे मफतलाल कंपनी कर्मचारी विभाग ने लगती माहिती आपवामां आवी छे, जेने आधारे मजूर फेरबदली दर शोधो। मजूर फेरबदली दर आपणे केटली पद्धति, त्रण पद्धति छे, तेमांथी कई? छूटा थयेल कामદારને આધારે, પુનઃસ્થાપના એટલે કે જૂની જગ્યા ઉપર નવા નિમાયેલા કામદારને આધારે, અને સંયુક્ત ફેર, ત્રણે ત્રણ પદ્ધતિ આપણે અહીંયાથી કરી છે। પુનઃસ્થાપના કામદારોની સંખ્યાને આધારે પુનઃસ્થાપના એટલે કે બીજી રીતે કિંમત મેળવવાની છે, નવા કામદારોની સંખ્યાને આધારે તેનો વાર્ષિક સમકક્ષ દર પણ શોધવાનો આપણને કહેવામાં આવેલ છે। હવે તો એને આધારે આપણે વાર્ષિક સમકક્ષ દર પણ મેળવશું। ત્યાર પછી આગળની વિગત, તારીખ 1/3, જો તમે તારીખો આપેલી છે 1/3/06 ના રોજ કામદારની સંખ્યા ત્રીજા મહિનાની વિગત આપેલી છે, શરૂમાં 203। હવે જો ત્યાં લખે તારીખ 1/3/06, કામદાર કેટલા? કામદાર સંખ્યા અલો કેટલી આપેલી છે? 260। આગળ રાજીનામું આપી છૂટા થયેલા 30 બરતરફ, એટલે જેને આપણે અલગ જગ્યાએ ક્યાંથી છોડી મૂક્યા હોય તેવા 10, નિવૃત્ત થયેલા 4, એટલે છૂટા થયેલ કામદાર, છૂટા થયેલ કામદાર 30 + 10 + 4 કેટલા થશે? 44 કામદાર છૂટા થયેલ ગણાશે। નિવૃત્તિ કોઈ પણ રીતે પેઢીમાંથી કામદાર જાય તો એને છૂટા થયેલ કહેવાય। નવા નિમાયે ખાસ એમાં ધ્યાન આપજો, નવા નિમાયેલ કામદાર જોવાની કેટલા તમને કીધા છે? નવા નિમાયેલા કામદારો 136, એમાં કૌંસમાં આપ્યું વિસ્તરણ યોજના, એટલે કે આપણે નવો વિભાગ શરૂ કર્યો છે તે વિભાગમાં 100 કામદાર સહિત નિમણૂક કરવામાં આવી હતી। તો આમ કરી કુલ નવા નિમાયેલા કામદાર કુલ 136, વિસ્તરણ યોજનાના 100 બાદ કરો એટલે કે 36 કામદાર એ આપણા નવા નિમાયેલા કામદાર ગણવામાં આવે છે। અને છઠ્ઠો મુદ્દો 31/3/06 કામદારની સંખ્યા, હાલો મહિનાના અંતે કામદાર કેટલા કીધા? 340। બધી વિગતો આપેલી છે આ દાખલામાં, આપણો લગભગ સ્વાધ્યાયના બધા દાખલા અહીંયા આપો પૂરા થઈ જશે। હવે તમે આગળના કોઈ પણ દાખલા કરશો એ તમને નવી કોઈ પદ્ધતિ જોવા મળશે નહીં। હાલો તો વાત કરીએ ઝડપથી, આપણે ત્રણે ત્રણ યોજના પ્રમાણે ફેરબદલી દર શોધવો છે, તો પહેલા સરેરાશ કામદાર શોધવા પડે। હવે ત્યાં ક્રમ નંબર 1 સરેરાશ કામદાર, શરૂઆતના કામદાર પ્લસ આખરના, શરૂના કેટલા છે? 260 પ્લસ આખરના 340 ભાગ્યા 2। હાલો 260 પ્લસ 340 ભાગ્યા 2, હાલો કરો તો તેમની કિંમત કેટલી મળે? સરેરાશ કામદાર કુલ 600 થશે ભાગ્યા 2, એટલે કે 300 કામદાર એ આપણને સરેરાશ કામદાર મળશે। હાલો એક જવાબ દે, ક્રમ નંબર ગણતરી નંબર 2। હવે પ્રથમ તમને કિંમત કઈ? છૂટા થયેલ કામદારને આધારે મજૂર ફેરબદલી દર, છૂટા થયેલ કામદારના આધારે મજૂર ફેરબદલી
दर हालो सूत्र छूटा थे कामदार शेद मा सरेराश कामदार गुण्या सो हालो छूटा थे कामदार चुम्मालीस सरेराश कामदार त्रणसो गुण्या सो हालो करो नी किंमत केटली मळे बन्ने नी कैलक्युलेशन की किंमत मेळवशो 44 भाग्या 300 गुण्या 100 એટલે જવાબ આપણને મળશે 14.67 14.67% गुण्या 100 હોવાથી ટકા સ્વરૂપે જવાબ આવશે ગણતરી નંબર 3 હાલો હવે કઈ ગણતરી કીધી પુનઃસ્થાપના આધારિત કામદારને ध्यान में राखी मजूर फेरबदली दर पुनः स्थापना मुजब मजूर फेरबदली दर मजूर फेरबदली दर और तेमु सूत्र पुनःस्थापना એટલે કે આપણી જૂની જગ્યા ઉપર નવા નિમાયેલા કામદાર નવા નિમાયે કામદારની સંખ્યા છેદમાં સરેરાશ કામદારની સંખ્યા ગુણ્યા 100 નવી જગ્યાએ નિમાયેલા કામદાર 36 પુનઃસ્થાપના કુલ તમે 136 પણ વિસ્તરણ યોજનામાં બીજો નવો વિભાગ શરૂ કર્યો એમાં 100 લીધા તો 36 આ વિભાગના હશે સરેરાશ 300 કામદાર ગુણ્યા 100 બરાબર જવાબ 36 ભાગ્યા 300 ગુણ્યા 100 કરો કેલ્ક્યુલેશન થી કિંમત 12% હાલો 12% જવાબ એનો મળ્યો હાલો ગણતરી નંબર 4 સંયુક્ત મજૂર ફેરબદલી દર संयुक्त मजूर फेरबदली दर मजूर फेरबदली दर हालो तेथी सूत्र छूटा थे प्लस नवा निमाय कामदार छूटा थे कामदार प्लस नवा निमाय कामदार सेदमा सरेराश कामदार गुण्या 100 हालो कीमत छूटा थयेला 44 नवा निमायेला 36 44 प्लस 36 सेदमा सरेराश कामदार एक सरखा छे 300 गुण्या 100 तेथी आपनो जवाब बन्नेनो प्रथम करशो सरवाळो એટલે કે 80 ભાગ્યા 300 ગુણ્યા 100 તેથી આપણે જવાબ કેટલો મળે છે તમે કિંમત મેળવો 26.67% હાલ એ કિંમત મળી છેલ્લી કિંમત ક્રમ નંબર 5 તમને જે આપેલો છે ડી વિભાગ ડી ની ગણતરી કરો તો ડી પણ કહી શકાય હાલો તો તે શું કીધું પુનઃસ્થાપના કામદારને આધારે સમકક્ષ વાર્ષિક મજૂર ફેરબદલી દર હાલો તો લખો પુનઃ સ્થાપના મુજબ સમકક્ષ વાર્ષિક દર વાર્ષિક ફેરબદલી દર હાલો તો એનું સૂત્ર પહેલા તો લખવું પડે શું થશે તો કે તેનો મજૂર ફેરબદલી દર ફેરબદલી દર છેદમાં મહિનાના દિવસો ગુણ્યા 305 વર્ષના દિવસો હાલો કિંમત લખીએ છીએ ફેરબદલી દર ક્યાં કીધા પુનઃસ્થાપના એટલે 12% હાલો 12
शेद में जे ते महीना ना दिवस आया आपने महीनो मिली जाए छे क्यों महीनो छे मार्च मास तीजा महीना में कितना दिवस होय 31 31 365 इति आपको जवाब जोए तो कितना जवाब मिले छे 141.29 141.29% हालो तो ये कीमत तुमने क्या प्राप्त तो 12 शेर में 31 गुणिया 365 तो आ दाखलो आपको अहिया पूरो थाय छे त्यार पछी आपणे आगळनो दाखलो अत्यार लईए छे दाखला क्रम नंबर 14 हालो दाखला क्रम नंबर 14 ની ગણતરી કરીએ એક કારખાનામાંથી નીચેની માહિતી મળે છે 1106 ના રોજ કાંડા 1106 ના રોજ કાંડા તેની પાસે તારીખ 1106 ના રોજ કાંડા હતા 760 શરૂના કામદાર પહેલા મહિનાના મળી ગયા જાન્યુઆરી માસમાં કારખાનું છોડી ગયેલ કામદાર એ પણ તમને આપી દીધા છૂટા થયેલ કામદાર છૂટા થયેલ કામદાર કેટલા આપેલા છે 160 આગળ જાન્યુઆરી માસમાં કુલ કામદારોની નિમણૂક તેથી નવા નિમાયેલ કામદાર ખાસ અહીંયા એક વિગત ધ્યાનમાં રાખવાનું નવા જે કામદારો હોય છે એ કુલ આવ્યા તો એની નીચે આપણે ચોથા મુદ્દામાં કીધું છે નવી જગ્યા પર મુકાયેલા અથવા તો 80 કામદાર નવા છે તો ખરેખર જૂની જગ્યા પરના શોધવા પડે 240 માઇનસ 80 બરાબર હાલો કયો તે કિંમત બાદ એટલે આપને મળશે 160 કારીગર એ જૂની જગ્યાએ વિસ્તરણ યોજનાને કારણે તેમની નવી નિમણૂક થઈ તરીકે ઓળખવામાં આવે છે તો હાલો હવે આપને મળી ગઈ કે ખરેખર નવી જગ્યાએ જે કામદારોની નિમણૂક થઈ એ મળી ગઈ આગળ સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દર શોધો હાલો તો પહેલું આપણે કામ કરીએ સરેરાશ કામદાર શોધી લઈએ સરેરાશ કામદારમાં બે વિગત જરૂર પડે એક તો મહિનાની શરૂઆતના કામદાર આપેલા છે આખરમાં આવ્યા નથી તો આખરમાં કેટલા હશે એની ગણતરી કરી લઈએ પહેલા હાલો તારીખ 31 A 06 ના રોજ કામદારની સંખ્યા બરાબર મહિનાના અંતે કામદાર કેટલા છે તે શોધવા પડશે કારણ કે શરૂના આવ્યા આખરના ન હોય તો સરેરાશ મળે નહીં તો હાલો કઈ રીતે તો કે શરૂના કેટલા છે 760 આખરમાં કેટલા છે એ જોવાના છે એમાં પછી નવી યોજના હોય કે જૂની હોય એ જોવાના અંતે કામ કારીગર કેટલા છે તે આપણે કિંમત જરૂર પડે છે હાલો તો 760 શરૂમાં હતા એમાંથી છૂટા કેટલા છે 160 એટલે કેટલા નીકળી ગયા પાછા નવા કેટલા આવ્યા છે 240 તો આમ કરીએ 760 જો તો ત્યાં 760 પ્લસ કિંમત લઈએ 760 માઇનસ 160 પ્લસ 240 એટલે તમારે 840 એ તમારા અંતમાં કામદાર હશે આ તમે શોધ્યા છે અંતમાં કેટલા કામદાર હશે 840 હવે પહેલું કામ કરીએ એક કરી બે જ કિંમત આપણે મેળવવી પડશે સરેરાશ કામદાર હાલો સરેરાશ કામદારની કિંમત આપણે શોધવી છે સૂત્ર લખીએ શરૂના કામદાર પ્લસ આખરના કામદાર શેદમાં બે હાલો શરૂના કામદાર તમને આપેલા છે
780 प्लस आखर में शू दे सॉरी 760 प्लस 840 शेद में 2 हालो तेथी कितनी कीमत थशे 1600 भाग्या 2 એટલે 800 हालो 800 सरेराश कामदार હવે ગણતરી નંબર 2 કઈ પદ્ધતિએ જવાબ રકમમાં માંગ્યું સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દર શોધો સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દર આલો ત્યાં બંને છૂટા થઈએ પ્લસ નવા નીકળે છૂટા થઈએ પ્લસ નવા નિમાયે કામદાર શેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100 છૂટા થયેલ કામદાર તમે શોધી લીધા 160 નવા નિમાયેલા પણ 160 પ્લસ 160 શેદમાં 800 ગુણ્યા 100 હાલો તેથી 320 ભાગ્યા 800 ગુણ્યા 100 320 ભાગ્યા 800 ગુણ્યા 100 એથી આપણે જવાબ મળશે 40% સંયુક્ત મજૂર ફેરબદલી દર તરીકે ઓળખવામાં આવે છે તો આગળના દાખલા આવા બંને પદ્ધતિ જે આપણે અગાઉ કઈ પદ્ધતિ શીખ્યા હતા તો કે અલગ અલગ પ્રકારે વેતન આપવું ત્યાર પછી માલ સામાનની પડતર કઈ રીતે શોધાય તે અને ત્રીજો આપણે આમાં મુદ્દો કયો શીખ્યા તો કે મજૂર ફેરબદલી દર તો હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ સ્વાધ્યાયના થોડા અગત્યના દાખલા હશે તે ગણતરી કરી રકમ અને જવાબ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે જેની ગણતરી જાતે કરી સમજૂતી પ્રાપ્ત કરી અને તૈયારી કરી લેશું તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ નવું ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં તેમની સમજૂતી અને વિગત પ્રાપ્ત કરીશું ત્યાં સુધી આજે રજા લઈએ છીએ ધન્યવાદ